धानेरानी होटल शिव पैलेस खाते युवतीओनी जिंदगी बर्बाद न थाय ते माटे धानेराना वालीओने जागृत करवा माटे एक व्यापारीए मीडिया समक्ष प्रतिक्रिया आपी छे। धानेरामां गमे त्यारे कोई पण कृत्यो थाय तो तेमां होटल शिव पैलेसनुं नाम मोखरे ज होय छे। आ होटल शिव पैलेसमां मालिक सहित अन्य गेस्टनुं शंकास्पद रीते मौत निपजू हतुं। होटल शिव पैलेस गोरख धंधा माटे प्रख्यात बनी गई छे, त्यारे होटल मालिक सामे तात्कालिक पगला भरवा माटेनी पण मांग कराई छे। ઉત્તર પ્રદેશનો રહીશ કૈલાસ ગોપાલે નામનો વ્યક્તિ ધાનેરામાં શિવ પેલેસ હોટેલ ચલાવે છે। હોટેલ જાણે ગોરખધંધાનો અડ્ડો બની ગયો હોય તેમ લોકો જણાવી રહ્યા છે। ધાનેરામાં ગમે ત્યારે કોઈ પણ કૃત્યો થાય તો તેમાં હોટેલ શિવ પેલેસનું નામ મોખરે જ હોય છે। આ હોટેલ શિવ પેલેસમાં માલિક સહિત અનેક ગેસ્ટનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું। સમગ્ર બાબત પોલીસ મથકે તો પહોંચે છે, પરંતુ તે બાદ તપાસમાં કશું જ બહાર ન આવતા ધાનેરાવાસીઓ આજે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે। અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ સેવાને નામે ઢોંગ કરતા પારસોની સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો છે, અને આ પારસોની દુષ્કર્મ પણ હોટેલ શિવમાં આચર્યું છે તેવું ફરિયાદીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે। ત્યારે ધાનેરાના અશોકભાઈ નામના વેપારીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે। તેમાં જણાવ્યું છે કે તને કંઈ હોટેલ શિવ પેલેસ ગોરખધંધા માટે પ્રખ્યાત બની ગઈ છે। હોટેલમાં યુવતીઓની જિંદગી બરબાદ થઈ રહી છે, માટે વાલીઓને તેમજ ધાનેરાવાસીઓને જાગવાની જરૂર છે। સાથે સાથે તંત્રને પણ અપીલ કરી કે આ બાબતે તટસ્થ તપાસ કરી હોટેલ માલિક સામે તાત્કાલિક પગલાં ભરવા માટેની પણ માંગ કરી છે। વધુમાં એ પણ જણાવ્યું છે કે શાળા કોલેજમાં અભ્યાસ અર્થે આવતા યુવક યુવતીઓને પણ હોટેલમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ આપવામાં આવે છે, અને અનેક યુવતીઓની જિંદગી બરબાદ થઈ રહી છે, ત્યારે હવે વાલીઓને પણ જાગવાની જરૂર છે। વાલીઓ જાગો, ધાનેરાના અંદર જે હાલમાં જે હોટલોમાં શિવ પેલેસ હોટલમાં અને ધરતી પેલેસ હોટલમાં જે ચાલી રહી છે ગોરખધંધા, એ ગોરખધંધા ધંધાથી તમારી દીકરીઓને બચાવવા માટે જાગો। કારણ કે હાલની પોઝિશનમાં જે શિવ પેલેસ અને ધરતી હોટલે જે ધંધા કરે છે બિન ગેરકાયદેસર, બરાબર, એ ધંધાઓથી એ લોકોને મોટો લાભ મળે છે, અને એની અંદર આપણે જાગૃત થવાની જરૂર છે। કારણ કે આ લોકો તો હોટલવાળાઓ તો પોતાના ધંધા માટે ગમે તે હદે ઉતરી જાય એવા છે। આટલો રૂપિયો હોવા છતાં એ લોકોનું પેટ નથી ભરાતું કે આજે ધાનેરાની મા દીકરીઓને હોટલની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ આપે છે અને લોકોની સાથે ગોરખધંધા કરાવે છે। આ ગોરખધંધા કરાવવા માટે શું ધાનેરાના અધિકારીઓ પગલાં લેશે? આજ સુધી કેટલી પણ રેડો પડી છે, પણ એ રેડોની અંદર એનો બચાવ થઈ રહ્યો છે એ હોટલવાળાનો, તો એ કયા કારણોસર એનો બચાવ થઈ રહ્યો છે? શું એની પાછળ એની કોઈ રાજકારણી મોટી લોબી ચાલે છે? સુરેશ ગલચર, લાઈવ ગુજરાત ન્યૂઝ, ધાનેરા।